नमस्कार दर्शक मित्रों, आप निहाळ रह्या छो સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજે નવસારીના ફુવારા ખાતે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અદ્ભુત, અવિસ્મરણીય અને ના ભૂતોના ભવિષ્યથી કહી શકાય એવી રેલીનું આયોજન આજે નવસારી ખાતે થઈ ગયું અને નવસારીના ઇતિહાસની અંદર એક નવા મોરપીચનો ઉમેરો થયો છે. આ પ્રસંગની અંદર રેલીનું પ્રસ્થાન ફુવારા સ્થિતથી કરવામાં આવ્યું હતું અને ફુવારા ખાતે મહામહિમ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ સહિત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલભાઈ શાહ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશભાઈ શાહ ઉપપ્રમુખ સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત અનેક લોકો આજે આ રેલીની અંદર જોડાયા હતા. સાથે જ નવસારીની તમામ શાળાઓ, જી હા, ખાનગી સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ જેટલી પણ શાળાઓ છે, કોલેજો છે, તેના વિદ્યાર્થીઓ, આચાર્યો સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓની સાથે બીજી અન્ય સંસ્થાઓ પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ હતી. લગભગ 4 કિલોમીટર લાંબી અને 10,000 વિદ્યાર્થીઓની આ વિશાળ તિરંગા યાત્રાનું આયોજન આજે નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. તો ત્યારે સૌ પ્રથમ પુરુષોત્તમભાઈ રૂપાલાએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને ત્યાર પછીથી બધા ધારાસભ્યશ્રીઓએ ફૂલહાર પહેરાવ્યા હતા, વિદ્યાર્થીઓની સાથે જયઘોષ કર્યો હતો, નારાઓ લગાવ્યા હતા અને ત્યાર પછીથી તિરંગો ફરકાવી અને યાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી. ભર વરસાદની વચ્ચે પણ આ ઉત્સાહ અનેરો હતો, જોવા લાયક હતો, અવિસ્મરણીય હતો. વિદ્યાર્થીઓ વરસાદની અંદર ભીજાતા હતા, છતાં પણ કોઈ પણ પ્રકારની ઉતાતુસી વગર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ DJ, ઢોલ નગારા, નાસિક ઢોલની સાથે આપણું સાંસ્કૃતિક નૃત્ય, જી હા, ડાંગી નૃત્ય પણ ત્યાં દેખાઈ રહ્યું હતું. આદિવાસીઓ દ્વારા ઘેરિયા નૃત્ય પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણે શહેરના રાજ્ય માર્ગો ઉપર ફરતી આ તિરંગા યાત્રા સર્કિટ હાઉસ ખાતે, જ્યાં દેવજી સર્કલ બનાવવામાં આવ્યો છે, ત્યાં દેવજી સર્કલ ખાતે એને પૂર્ણ કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન અમારા પ્રતિનિધિ એવા મહેશભાઈ ભટ્ટે ત્યાં લોકોની સાથે વાતો કરી છે, નેતાઓની સાથે વાતો કરી છે. ચાલો આપણે સીધા રેલીની અંદર જઈએ અને ત્યાંના દ્રશ્યો નિહાળીએ. આપ જોઈ શકો છો આ 150 મીટરનો એક વિશાળકાય તિરંગો છે અને એ તિરંગાને શાળાના વિદ્યાર્થીઓ, NCCના કેડેટ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પોતાના હાથોની અંદર ઉઠાવી અને આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. ખૂબ જ મોટી ઐતિહાસિક આ યાત્રા છે. આ યાત્રા નવસારીની અંદર આજ સુધી આવી વિશાળ યાત્રા કોઈ પણ વખત જોવા મળી નથી. નવસારી નગરજનો, આ એક અમૂલ્ય લહાવો છે, જોવાનું ચોક્કસથી ભૂલશો નહીં. તમારું બાળક, તમારા પડોશીનું બાળક, તમારા સગાવાળાનું બાળક ચોક્કસથી આ રેલીની અંદર હશે, કારણ કે નવસારીની તમામ શાળાઓ આ રેલીની અંદર જોડાઈ છે, કોલેજો જોડાઈ છે, NCC કેડેટો જોડાયા છે, NSSના કાર્યકર્તાઓ જોડાયા છે. તો આ પ્રમાણે નવસારીના ગૌરવંત ઇતિહાસની અંદર એક મોરપીચ ઉમેરાવા આજે જઈ રહ્યું છે અને વરસાદી માહોલ, થોડો પવન, છતાં પણ તિરંગાની આન બાન શાનની અંદર કોઈ પણ પ્રકારની ખોટ વર્તાતી નથી. બાળાઓ સરસ મજાના નારાઓ લગાવી રહી છે, દેશભક્તિના નારાઓ ગુંજી રહ્યા છે અને આપ જુઓ અનેરો ઉત્સાહ. ફુવારાથી નીકળેલી આ યાત્રા સર્કિટ હાઉસ ખાતે વિરામ લેશે અને આ તિરંગા યાત્રાની અંદર નવસારીની તમામ શાળાઓ, એના તમામ વિદ્યાર્થીઓ, એનો તમામ સ્ટાફ, સરકારી સ્ટાફ બધા જ આની અંદર જોડાયા છે. સાથે એક દ્રશ્ય બતાવવા હું અમારા કેમેરામેન ભાઈને વિનંતી કરીશ, કારણ કે ભારત માતા અને સાંસ્કૃતિક પરિધાન, જ્યાં ભારત માતાની સાથે સાંસ્કૃતિક પરિધાન પણ આપ જોઈ શકો છો આ રેલીની અંદર, જે આકર્ષણનું કેન્દ્ર છે. એક બાળાને ભારત માતાનો પહેરવેશ પહેરાવવામાં આવ્યો છે, આગળ અને પાછળ બીજી બબ્બે બાળાઓ એ સાંસ્કૃતિક પરિધાનની અંદર જોડાઈ ચૂકી છે. અને કદાચ જો વિચાર કરીએ તો આ ઓછામાં ઓછી 4 કિલોમીટર લાંબી, જી હા,
કારણ કે ફુવારાથી નીકળી અને સર્કિટ હાઉસ સુધી આખાય રસ્તાની અંદર બાળકો અને વિદ્યાર્થીઓ સિવાય બીજું કંઈ નથી. કદાચ માની લો કે એ 6 કિલોમીટરનો રસ્તો હશે તો 4 કિલોમીટર તો બાળકોની લાંબી રેલી જ છે. તો નૌસેનાના ઇતિહાસની અંદર આ ગૌરવવંતો ઇતિહાસ છે. એક મોરપીચ એક કલગી આની અંદર ઉમેરાયું છે. વળી પાછો એક નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ આપને આ દ્રશ્ય બતાવીશું. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. આ તિરંગા યાત્રાની અંદર પાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. આજરોજ તિરંગ નવસારી વિજલપુર નગરપાલિકા આયોજિત નવસારીની શૈક્ષણિક સંસ્થા, સામાજિક સંસ્થા અને એનજીઓ સાથે મળીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતોના ભવિષ્ય એવું આયોજન આજે તિરંગા યાત્રાનું થયું છે. લગભગ 3.5 કિલોમીટર જેટલી મોટી લાંબી યાત્રા આજે નવસારી ખાતે યોજાઈ છે. યાત્રાનો મુખ્ય હેતુ આગામી તારીખ 13, 14 અને 15 ઓગસ્ટે જે માદરણીય વડાપ્રધાનશ્રીનું આહ્વાન છે અને એમનું જે સૂચન છે એને અનુલક્ષીને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 વર્ષ આઝાદીના પૂર્ણ થતા હર ઘર તિરંગા એટલે ઘરે ઘરે આપણે તિરંગા લગાવવાની ઝુંબેશ માટે આજે આ યાત્રાનું આયોજન કરેલું હતું. લગભગ આ યાત્રામાં 15,000 લોકો જોડાયા એવો અત્યારે અનુસાર છે, અંદાજિત લોકો. ત્યારે આ સૌના ઘરે અને અમારા લગભગ નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા 1,10,000 જેટલા ઝંડાઓનું વિતરણ ઘરે ઘરે અને દુકાને દુકાને અમે કર્યું છે, જે આવતીકાલ તારીખ 13 તારીખથી બધાને ત્યાં લાગવાની વ્યવસ્થા પણ અમે કરી છે. સાથે સાથે જ્યારે આ યાત્રા ત્યારે અત્યારે આઝાદીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌને નવસારી વિજયપુર નગરપાલિકામાં વસતા તમામ શહેરીજનોને જનતાને આઝાદી પર્વ નિમિત્તે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે સાથે સાથે આ યાત્રાને જેને સફળ બનાવી છે તેવા તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એનજીઓને સૌનો આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. સાથે જ શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ, કારણ કે આજની આ તિરંગા યાત્રાની અંદર સૌથી મહત્ત્વના હતા સ્કૂલના વિદ્યાર્થીઓ, બાળકો, તો ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. યુવાનો જ્યાં હોય છે ત્યાં શાળાના બાળકો ઉપસ્થિત હોય છે અને શાળા સમિતિ મારી નવસારી વિજયપુર નગરપાલિકા સંચાલન શિક્ષણ સમિતિના સંદેશો નવસારી ની અંદર ભારત માતા નો આપવામાં આવ્યો વિદ્યાર્થીઓ દ્વારા એ અપૂર્વ રહેશે, ચિરમય રહેશે, કાયમ માટે ચિરસ્મરણીય રહેશે. અને આ જે રેલી નીકળી હતી વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શાળાના શિક્ષકો, શાળાના આચાર્યો અને એનજીઓ સંસ્થાના જે કોઈ જોઈન્ટ થયા હતા એ બધાને હું સલામ કરું છું, નમન કરું છું, પ્રણામ કરું છું અને વંદન કરું છું. અને ભારત માતા કી વંદે વંદે. તેમજ જે દેવજી સર્કલ ઉપરથી આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને જે દેવજી સર્કલની પાસે જ્યાં તિરંગા યાત્રાનું સમાપન થયું, તો આ દેવજી સર્કલના મેઇન સૌજન્યદાતા એટલે કે મેઇન સ્પોન્સર અને નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ભરતભાઈ સુખડિયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. મારું નામ ભરત સુખડિયા છે, હું નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રેસિડેન્ટ છું, સાથે સાથે નવસારી કેડાઈનો પણ પ્રેસિડેન્ટ છું, ગુજરાત કેડાઈનો પણ જોઈન્ટ સેક્રેટરી છું. આ બધા પદો કરતાં પણ ઉપરની વાત એ છે કે આજે નવસારીમાં ઐતિહાસિક તિરંગા યાત્રાનું જે આયોજન થયું છે, આ તિરંગા યાત્રામાં ઓછામાં ઓછા 7-8 હજાર વિદ્યાર્થીઓ અને અહીંની એનજીઓ અને અહીં સંસ્થાઓએ ભાગ લીધો છે, એ ખૂબ આનંદની વાત છે. આ જ રીતે દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણો દેશ આઝાદ થયા અને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે આ 75 વર્ષની ઉજવણી પેટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે હર હર ઘર ઘર તિરંગાની જે આહવાન કર્યું છે એ આહવાન રૂપે આજે હું દરેક નાગરિકોને વિનંતી કરું છું કે પોતાના ઘરમાં, પોતાની ઓફિસોમાં અને પોતાને જે કોઈ રહેવાનું સ્થળ હોય એ ભાડે હોય કે પોતાનું હોય, એમના ઘરે એક તિરંગો નાનોથી લઈને મોટો જે કોઈ
એફર્ટ કરી શકતા હોય એ તિરંગો પોતાના ઘરના આંગણે લગાવે. તારીખ 13 થી લઈને 15 સુધીમાં એક એક ઘરમાં ભારત દેશમાં હર ઘર તિરંગા હોવો જોઈએ. આભાર, ભારત માતા કી જય. સાથે જ અમારા ધ્રુવભાઈએ આકાશી દ્રશ્યો પણ કેમેરાની અંદર કંડાર્યા છે, તો ધ્રુવભાઈના આકાશી દ્રશ્યો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. સાથે જ અમારા જયભાઈ, જી હા, જયભાઈએ લાઈવ રેલીના દ્રશ્યો પણ લીધા છે. તો અમારા બંને જે કેમેરા પર્સનો છે, કેમેરા પર્સનો એવા અમારા ધ્રુવભાઈના આકાશી દ્રશ્યો અને જયભાઈના દ્વિચક્રી ઉપર લીધેલા દ્રશ્યો પણ આપ નિહાળો. ઘણી બધી શાળાઓ, ઘણી બધી શાળાઓની સાથે ઘણી બધી કોલેજો, ઘણી બધી કોલેજોની સાથે શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓની સાથે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ અને જે આપણે કહી શકાય કે ભાઈ ફેક્ટરીના કર્મચારીઓ પણ ત્યાં જોડાયા હતા અને વિશાળ જનસમુદાય આજે રેલીની અંદર હતો. સાથે જ જે ફોગ મશીન અને સાથે જ જે આપણે કહી શકીએ કે ભાઈ એ મશીન દ્વારા જે આપણે કાગળિયાઓ ઉડાવવામાં આવ્યા હતા એ અલ્હાદક દ્રશ્યો આપ નિહાળી શકો એવા હતા. ખૂબ જ સરસ મજાનું માહોલ, ફાયર બ્રિગેડના જવાનો આજે ડ્રેસની અંદર સજ્જ થઈ અને આખું સંચાલન જો તમે જુઓ તો એટલું સરસ મજાનું સંચાલન હતું અને ખરેખર અદ્ભુત, અવિસ્મરણીય. અને કહી શકાય કે ભાઈ આજે હર ઘર તિરંગા અભિયાન અંદર જે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે તે પહેલાં આજે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સફળ આયોજન હતું, પણ કોઈક જગ્યાએ, જી હા, કોઈક જગ્યાએ અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. જે દેવજી સર્કલ ખરું, એ દેવજી સર્કલની ઉપર નેતાઓ ચડ્યા હતા પણ બહેનોને ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી, ત્યાં કોઈ ફૂટસ્ટેપ્સ મૂકવામાં નહોતા આવ્યા હતા. સાથે જ શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા હતા, ખૂબ કિલિયારીઓ કરી રહ્યા હતા, ચિચિયારીઓ વગાડી રહ્યા હતા, નારાઓ બોલી રહ્યા હતા, દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા હતા, પણ વરસાદની અંદર બાળકો ભીંજાતા હતા. સાથે જ ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખબર હતી કે આટલી મોટી જનમેદની ભેગી કરવાની હતી તો કોઈક જગ્યાએ ટ્રાફિકને અવરોધાય નહીં તેવા પણ વ્યવસ્થા કરવાની જરૂર હતી, રૂટ ડાયવર્ટ કરવાની જરૂર હતી. પણ આ તો કહી શકાય કે ભાઈ સિક્યુરિટીની અંદર છીંડા. જી હા, જ્યારે રાજ્યપાલ, મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ આવ્યા ત્યારે પણ ત્યાંથી ડમ્પરો અને બસો જઈ રહી હતી. કેન્દ્રના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જ્યારે આવ્યા ત્યારે પણ ત્યાં વાહનોની અવરજવર ચાલુ હતી. તો ચોક્કસથી ટ્રાફિકની અંદર આજે આપણે નિષ્ફળ ગયા છે. જી હા, ટ્રાફિક વ્યવસ્થા આપણે કરી શક્યા નથી. અને જે જગ્યાએ દેવજી સર્કલ બનાવવામાં આવ્યું, દેવજી સર્કલની ઉપરથી આટલો મોટો ધ્વજ લહેરાવવામાં આવ્યો ત્યાં ચડવા માટે કોઈ ફૂટસ્ટેપ્સ મૂકવામાં નહોતા આવ્યા હતા. નેતાઓ બિચારી બહેનોને હાથ પકડીને ખેંચીને ઉપર ચડાવી રહ્યા હતા, એ દ્રશ્ય પણ અમે આપને બતાવીશું. તો જ્યારે આટલી સરસ મજાની રેલી, ખરેખર રેલીથી તો આનંદ જ થાય છે, અદ્ભુત, અવિસ્મરણીય. અને નવસારીની અંદર એક નવું મોરપીચ આજે ઉમેરાયું છે, એટલું સરસ મજાનું સંચાલન. પણ કોઈક જગ્યાએ અવ્યવસ્થા પણ હતી, હતી અને હતી. હા, આજે શહેરના રાજમાર્ગોની ઉપર DDT પાવડર છાંટી દેવામાં આવ્યો હતો, એ વ્યવસ્થા સારી હતી. નવસારી વિજલપોર નગરપાલિકાએ આજે, આજના દિવસે જ DDT પાવડર પણ છંટાવી દીધો. આખી રેલી જ્યાંથી પસાર થવાની હતી ત્યાં DDT પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો એ દેખાય છે. પણ એની સામે ઘણા બધા પ્રશ્નાર્થો પણ છે, બીજી બધી અવ્યવસ્થા પણ ખૂબ સર્જાઈ હતી. પણ ચોક્કસથી કહીશ કે જ્યારે આ ઝંડો ફરકાવવામાં આવ્યો, જી હા, ત્યારે ઝંડા ગીત ગાવામાં આવ્યું, વિદ્યાર્થીઓ સંપૂર્ણ સાવધાનની અવસ્થામાં ઊભા રહી અને ઝંડા ગીત ગાયું. ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. રાષ્ટ્રગાન વખતે ફૂલ વરસાદ હતો, ખૂબ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં પણ એક પણ વિદ્યાર્થી પોતાની જગ્યાથી હલ્યું નથી. એ માટે તમામ શાળાના આચાર્યને, તમામ શાળાઓના શિક્ષકોને અને જે સંચાલન કરી રહ્યા હતા મર્ઝબાન પાત્રાવાલા જે મદ્રેસા સ્કૂલના શિક્ષક છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ચાલુ વરસાદની અંદર એક પણ વિદ્યાર્થી ત્યાંથી હલ્યો નથી અને વિદ્યાર્થીઓને જે જોશ હતો, જે જોમ હતો, જે જુસ્સો હતો એ ખરેખર અદ્ભુત હતો. આપણા શરીરના રૂવાટાઓ ઊભા કરી દે એવી આ યાત્રા હતી. બારે મેઘ જ્યારે ખાંગા થયા હોય એવો જ મૂસળાધાર વરસાદ એ સમયે વરસી રહ્યો હતો. ક્યારે? કે જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે. અને એ સમયે જ્યાં એક પણ વિદ્યાર્થી પોતાની જગ્યાથી હલ્યું નથી કે એક પણ શિક્ષક નથી હલ્યા, ચોક્કસથી નેતાઓ પણ દેવજી સર્કલ ઉપર ઊભા રહી ચાલુ વરસાદે એ રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા હતા, એ દ્રશ્યો ખૂબ જ રમણીય અને અદ્ભુત દ્રશ્યો હતા. તો આ પ્રમાણે આજ રોજ નવસારી ખાતે
एक सरस मजानी तिरंगा यात्रा, देशना सपूतोए जारे बलिदान वहोर्यु हतुं, देशना सपूतोए जारे आज़ादीनी चळवळनी अंदर पोतानुं सर्वस्व निछावर करी दीधुं हतुं, त्यारे आपणने आ अमूल्य एवी आज़ादी मळी ने ए आज़ादीनुं 75મું वर्ष जारे उजववामां आवी रह्युं छे त्यारे खरेखर नवसारीने अभिनंदन अभिनंदन अभिनंदन। तमाम शाळाना विद्यार्थीओ, आचार्यो, शैक्षणिक स्टाफ, बिन शैक्षणिक स्टाफ, तमाम ने खरेखर दिल थी एम कही शकाय ने कि एक सैल्यूट छे। नवसारी लाइव तमारा जज्बा ने वंदन करी रह्यू छे। खूब सरस मजानी रेली, तो आवाज अवनवा समाचारों माटे चोक्कस थी निहारता रहेजो नवसारी लाइव। 24 कैरेट स्टील मां खरीदी करो अने नवसारीनी सौथी मोटी नवरात्रि मां गरबे घूमो। नवसारीना सौथी मोटा वासन नो शोरूम 24 कैरेट स्टील लाव्यो छे अनोखी ऑफर। रूपया 5000 नी खरीदी करो अने दक्षिण गुजरात ना जाणीता साई ग्रुप नी मेगा नवरात्रि नो सीजन पास फ्री मेवो। शहर मां जो एक ज स्थले बधी ज गर्भगृह नो सामान व्याजबी कीमते मळतो होय अने साथे आवी स्कीम होय तो बीजे शु काम खरीदी करवा जवाय, तो पहुंची जाओ 24 कैरेट स्टील पटवा शेरी मोटा बाजार नवसारी। अने वधु माहिती माटे संपर्क करो स्क्रीन पर देखाता नंबर पर।